કેમ છો અમદાવાદ? તમારો દોસ્ત જે કે આજે આવી ગયો છે, લક્ષ્મી બાનું રસોડું, અહીં અનલિમિટેડ થાળી, એની પ્રાઇસ શું છે તે પણ જોઈશું, અને અહીં શું અગર સુવિધા છે બીજી એ પણ જોઈશું, અને એના ઓનર જોડે પણ વાત કરીશું. લક્ષ્મી માનું રસોડું નામ પાડવા પાછળનું કારણ શું છે, લક્ષ્મી માનું રસોડું ક્યાં આવેલું છે, તેનું સંપૂર્ણ માહિતી મારા વિડીયોમાં મળશે. એટલે મારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. ચાલો ત્યારે. આજે આપણે આવ્યા છીએ લક્ષ્મીબાનું રસોડ, અને ત્યાં જઈને અહીં જમવાનું કેવું મળે છે, એટલે એમના ઓનર જોડે વાત કરીએ. અને નમસ્કાર, તમારું નામ જણાવશો પેલા ભાઈ? સાહેબ, આપણું નામ હિમાંશુ લાગણો. બરાબર છે. અને જે તમે રેસ્ટોરન્ટ ચલાવો છો, કેટલા વર્ષથી ચલાવો છો? આપણે આ ઓલમોસ્ટ 1.5 વર્ષ જેવું થયું છે, અને પ્લસ આપણી જે મેઇન બ્રાન્ચ છે વસ્ત્રાલ છે. બરાબર. વસ્ત્રાલ પહેલી બ્રાન્ચ છે, આપણી બીજી બ્રાન્ચ છે. વસ્ત્રાલ ને આપણે ઓલમોસ્ટ 2 વર્ષ ઉપર થયું છે, અને આપણે 1.5 વર્ષ થયું છે. આના સિવાય બીજી આપણી 8 બ્રાન્ચ બને છે. બાકરોલ છે, બોપલ છે, નરોડા છે, નવા નરોડા છે, મુક્તિધામ એસ્ટેટ પાસે આવે છે એ છે, ઘોડાસર છે, આપણી બીજી આટલી બ્રાન્ચ છે, અને મેઇન બ્રાન્ચ વસ્ત્રાલ ને બાપુનગર તો ખરી. બરાબર છે. ને જે લક્ષ્મી બાનું રસોડ, એટલે કે તમે એમના પાછળનું નામ રાખવા પાછળ કોઈ હેતુ એવો કઈ કરો કે કઈ કેમ? જમાડવાનો એમને વધારે શોખ હતો, આપણને એમનાથી ઇન્સ્પિરેશન મળ્યું કે આપણે બી આવું કરવું જોઈએ. અને રોજનું રોજ શું હોય છે, અને દેશની કિંમત કેટલી હોય છે ગુજરાતી સારી? આપણે રોજે એમાં એવું હોય છે, એક ગુજરાતી હોય છે, સવાર હોય તો ગુજરાતી છે, કઠોળ છે, પંજાબી સબ્જી છે, એના પછી આપણે સવારમાં ગુજરાતી દાળ ભાત છે, છાશ, પાપડ, સલાડ, સંભારો, સવારમાં પૂળા બટેકા હોય છે, પકોડી હોય છે, પ્લસ રોટલી પૂરી, એ તો હોય જ છે. આખી વસ્તુ આવે. એનો ટાઈમિંગ કેટલા વાગ્યા સુધી? સવારનો ટાઈમિંગ આપણે સવારે 11:30 વાગે ચાલુ થાય છે, કે 3 વાગ્યા સુધી ચાલુ થાય, અને સાંજે આપણો ટાઈમિંગ છે 6:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી. તમને જેમ કે આપણે ગામડાનું યા ઘરનું સીટિંગ છે, બે ટુ સીટિંગ, તો આપણે પાછળ બે ટુ સીટિંગ પણ છે, આપણે લોકો પલોટી વાળીને બેસીને જમી શકે છે. જેમ પહેલાના જમાનામાં લોકો પાટલા ઉપર બેસીને જમતા હતા, એ રીતે આપણે ટોટલી સેટ બનાવી છે, લોકો પાટલા ઉપર બેસીને જમી શકે, આપણે એ રીતે બનાવી છે. બરાબર. અને બીજી કઈ પાર્ટીઓ વાટીઓનું કઈ કહેવું? આપણે પાર્ટીઓમાં એવું છે, આપણે બાપુનગરમાં બેન્ક્વેટ હોલ પણ છે અને ડાઇનિંગ પણ છે. બેન્ક્વેટ હોલમાં આપણે 250 થી 300 માણસ સુધીની કેપેસિટીનો બેન્ક્વેટ હોલ છે, અને 80 જણનું સીટિંગ, બટ ડાઇનિંગમાં છે તો 80 જણા બેસીને શાંતિથી જમી શકે છે. ફટાફટ પહોંચી જજો ભાઈ. આજે આપણે લક્ષ્મીબાને રસોડ માં છે, ત્યાં બે જમી. નમસ્કાર, આપનું નામ જણાવો પહેલા. મારું નામ રીધિબેન છે. પહેલી વાર આવી? ઓકે, પહેલી વાર આવી છું. જમવાનું કેવું લાગે? અરે બેસ્ટ. ઓર્ડર રિકમેન્ડ કરી શકો? ક્વોલિટી એકદમ બેસ્ટ છે અહીંયા, અને બહુ સરસ છે જમવાનું પણ. અને કોકને આવવું હોય તો જમવા આવાય? 100% જરૂરથી 100% આવવું. આ બધા જમતા નથી કે જમી લીધું? બધાએ આ બધાએ જમી લીધું છે. તમને હજુ વાર લાગે, બહુ ટાઈમ થઈ ગયો તમને. તે જોબ ઉપરથી ડાયરેક્ટ આવી ગયું છે. મજા આવી ગઈ ને ખાવામાં? અરે બહુ બેસ્ટ છે. હા, થેન્ક યુ. જો આ લોકો પણ જમી રહ્યા છે, એમને પૂછી જોઈએ. જમી લીધું તમે? હા, મેં જમી લીધું. જમવાનું કેવું લાગ્યું? જમવાનું બહુ જ સારું છે, અને હું બધાને કહીશ કે બધા એક વખત અહીં આવીને ટ્રાય કરવું જોઈએ. તમે જે રસોડામાં જે જમવા અહીં આવ્યા છો, તે જગ્યાનું નામ જણાવો કે તે રેસ્ટોરન્ટનું નામ શું છે? લક્ષ્મીબાના રસોડું છે અહીંયા, અને અહીંયા બધાએ આવવું જોઈએ. સારું છે અહીંયા, ટેસ્ટ પણ સારો છે, ઘર જેવી ક્વોલિટી છે અહીંયા. અને ચોખાની દ્રષ્ટિએ કેવો? બહુ જ સરસ છે અહીંયા, બહુ જ, એટલે બહુ જ ક્લીન એન્ડ નીટ છે બધું. અને જમવાનું શુદ્ધ અને સાત્વિક? હા, શુદ્ધ અને સાત્વિક છે જમવાનું. બીજી વાર આવશો?
તમારું નામ કહો, નામ શું છે તમારું? મારું નામ ધરતી છે. ચાલો, થેન્ક યુ. આજની આપણે સ્પેશિયલ વાનગી છે, એક આપણે મિક્સ સબ્જી છે, કાઠિયાવાડી સ્ટાઈલમાં આપણે મિક્સ સબ્જી બનાવીએ છીએ. પછી એક રસાવાડા બટેકાની સબ્જી છે, આપણી સ્પેશિયલ અહીંની રેસીપી છે. પ્યોર કાઠિયાવાડી સ્ટાઈલમાં આપણે રસાવાડા બટેકાની સબ્જી બનાવીએ છીએ. પછી આપણે એક આખી ડુંગળીનું શાક છે, કાઠિયાવાડી સ્પેશિયલ ડુંગળીની સબ્જી. પછી એક આ પનીર અંગારા છે, જે આપણે ડેલીના મેન્યુમાં પનીર અંગારા હોય જ છે. પછી એક દાલ ફ્રાય જીરા રાઈસ છે, ગુજરાતી સ્પેશિયલ રેસીપી થી બનાવેલું આપણે, અને પ્યોર હાઇજેનિક ગુજરાતી દાળ. ગુજરાતી દાળ છે ભાઈ, અને આપ જોઈ શકો છો પાપડ છે. ભૂંગળા બટેકા માટે ભૂંગળા અને બટેકા, નવતાર સમોસા છે આજે સ્પેશિયલ મેન્યુ ના કારણે. ભાઈ નવતાર ના સમોસા પણ છે, અને એક આપણે ડુંગળી છે સલાડ માટે. આપણે સ્પેશિયલ આની રેસીપી છે, અને રેસીપી થી આપણે સંભારો બનાવ્યો છે. પછી રાઈસ છે, અને આપણી સ્પેશિયલ વાનગી છે પકોડી, પાણીપુરી. અને પાણીપુરી છે, આપ જોઈ શકો છો. આજે આપણે આવીએ લક્ષ્મીબાના રસોડામાં, અને ત્યાં રસોડામાં આપણે જોયું કે વાનગી તો જોઈ, પણ તે બનાવવા માટે કયું તેલ વપરાય છે તે જણાવશો ભાઈ? આપણે આમાં ગુલાબ તેલ છે, બીજું કોઈ પણ જાતનું આપણે તેલ યુઝ કરતા નથી, અને પ્યોરિફાઈડ જે તેલ આવે છે એ જ આપણે વાપરીએ છીએ, બાકી કોઈ પ્રકારનું આપણે તેલ યુઝ કરતા નથી. અને આપણે જોયું કે ચોખાની દ્રષ્ટિએ પણ કેવું છે, અને પબ્લિક પણ જોઈ શકો છો આપ. પહેર્યું છે ને બાઈટ મારા વાલા સબસ્ક્રાઈબરો ને. મુંગરા બટેકા છે, રસ આ સબ્જી, અને પાણીપુરી પણ છે, અને ડુંગળી છે, અને પાપડ પણ છે, અને છાસ નો લોટો. ગુજરાતી અનલિમિટેડ થાય 150 રૂપિયા ફક્ત, મસ્ત સીટના એક્સ્ટ્રા પૈસા થશે ભાઈ. ખાવાનું એકદમ ટેસ્ટી છે, જો કે તમે પણ ખાવાના શોખીનો તો ફટાફટ પહોંચી જાઓ લક્ષ્મીબાના રસોડામાં. આજે આપણે આવીએ છીએ લક્ષ્મીબાના રસોડામાં, ત્યાં બેન્ક્વેટ છે. અરે ભાઈ નમસ્કાર, આપનું નામ જણાવશો ભાઈ? મારું નામ નિલેશ નાયક છે. અને કોઈ બી પાર્ટીને કે કોઈ બી બીજાને એમનો સંપર્ક કરવો તો કરી શકે છે 100% કરી શકે. અને કામ કાજ એટલે નંબર 1, એનું કામ કાજ એટલે કોઈ એમાં કમ્પ્લેન ના કોઈ ચાન્સ જ નથી. એ પોતે નહીં આવશો ને એટલે ટાઈમ ના તમે ઘરા પડી જશો, અને ઘર જેવું તમને વાતાવરણ ઉભું થશે. સાચી વાત છે, 100%. થેન્ક યુ. આપણે જોયું કે હિમાંશુભાઈ ના વખાણ કર્યા પેલા મિત્ર, કે ભાઈ એક વખત અહીં સર્વિસ લીધા પછી અમને ઘર જેવું વાતાવરણ ઉભું થાય છે. અને અગર તમે પણ જો ઈચ્છતા હોય તો લક્ષ્મીબાના રસોડાનો કોન્ટેક કરી શકો છો, અને તેમનો નંબર પણ આ ભાઈ જોડે જાણો. અને તમારો કોઈ કોન્ટેક કરવા માંગે તો હિમાંશુભાઈ કઈ રીતે નંબર આપી દો ને જરા? મારો નંબર છે 8531169191. આ મારો નંબર છે, તમે ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે કોલ કરી શકો છો. હિમાંશુભાઈ નો નંબર એડ કરી લેજો, ગમે ત્યારે પણ તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો ભાઈ. આપણે આમ જનરલ 300 માણસની કેપેસિટી બેંકવેટ છે, જેથી કરીને આપણે મેરેજ ફંક્શન છે, પછી એન્ગેજમેન્ટ ફંક્શન છે, અથવા બીજા ઘણા બધા ફંક્શન વગેરે આપણે અહીંયા કરીએ છીએ. બર્થડે પાર્ટી આપણે રેગ્યુલર હોય જ છે, એની કોઈ એવું છે. ટૂંકમાં નાના મોટા પ્રસંગ છે, જે માણસ ઘરે નથી કરી શકતા, જે માણસ એફોર્ડેબલ નથી કરી શકતા,
એ માણસ પણ આપણે ત્યાં આવીને એન્જોય કરી શકે. જ્યારે આપણો રેટ એકદમ રિઝનેબલ છે, નાનામાં નાનો માણસ અને મોટેથી મોટો માણસ કોઈ પણ માણસ આપણે ત્યાં આવીને એન્જોય કરી શકે છે. આપણે ના તો નાના માણસ સાથે ઉભે રાખીએ છીએ ના મોટા માણસ સાથે, પણ આપણે ક્વોલિટી એકદમ બેસ્ટ રહેશે અને ક્વોલિટીમાં તમારે કોઈ જાતનો કોઈ અમે કોમ્પ્રોમાઇઝ કરતા નથી. અને પ્લસ બેનિફિટ એ છે કે અમારે આ જે છે લક્ષ્મીબાનું રસોડું, જે લક્ષ્મીબાનું રસોડું અમે અમારા ભાવ પર બનાવ્યું છે, જેથી કરીને અમારો એક જ કોન્સેપ્ટ છે, અમારું ફૂડ ખરાબ ના હોય છે, જેથી કરીને એ કસ્ટમર મને બોલે એના કરતાં વધારે એ મારા બાને બોલે એવું અમને લાગે છે. એટલે અમારો સૌથી મેઇન એક જ વસ્તુ છે, ક્વોલિટી આપવી અને પછી કસ્ટમરને સેટિસ્ફાય એક જ. જો લોકેશનની વાત કરું ને તો કાકડીયા હોસ્પિટલ છે એને બિલકુલ એક્ઝેક્ટ સામે જ આવેલું છે લક્ષ્મીબાનું રસોડું. અને આ આપ જોઈ શકો છો અને આના ઉપર બેન્ક્વેટ પણ છે, એના પણ આપણે જોયું. અગર આજનો મારો આ વિડીયો આપને પસંદ આવે તો મારે વિડીયોને વધુમાં વધુ લાઇક, શેર અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું આવા જ કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. આવજો.